તૃપ્તિ દેસાઈ છે તેઓ ફડણવીસને મળવા પહોંચ્યા હતા જે મહિલાઓ વિરોધ કરી રહી છે આપણે લાગે છે આનો શાંતિપૂર્ણ ઉકેલ આવી જશે સૌથી પહેલા અત્યારે જે મિસ્ટર ફડણવીસનો જે એપ્રોચ છે એ બહુ નરમ છે મેં જોયો અને આઈ થિંક બીકોઝ ઓફ ધ પોલિટિકલ રીઝન એમને નરમ રાખ્યો છે કારણ કે એમના મગજમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે જયારે આ બહેનોની ઇક્વેલિટીની લડાઈ છે જ નહીં એમને કદાચ ફંડા એમનો ક્લિયર થયો નથી જયારે એમને ખબર પડશે કે આ તો પોલિટિકલ એટલે બહેનોની ઇક્વેલિટી નથી ત્યારે આઈ એમ શ્યોર એમાંથી હાથ ઉચકી લેશે કારણ કે અત્યારે બહેનોને એવી સેન્સિટાઈઝ ઇશ્યુ હોય છે કે બધા નેતા બહેનોના નામ એકદમ ગભરાઈ જાય છે ને વેરી નેચરલ છે પણ આ લડાઈ એક રિલિજનની છે એક ટ્રેડિશનની છે અને આ લડાઈ અગર લેટર છે એટલે એમને એવી કહ્યું છે કે ભાઈ એમને ત્યાં એસપીને બી કહી દીધું કે તમે લોકો આનો વચલો રસ્તો કાઢો ઇફ યુ હર્ડ ઓફ દેટ દે આર ટ્રાઇંગ ટુ ગેટ અ કોમ્પ્રોમાઇઝ આઉટ ઓફ ઇટ પણ અગર કમિંગ બેક ટુ આ બહેનોને પકડીને છોડી દેવામાં આવી હતી એક કે બે કલાકમાં એટલે એવું બી નહીં હતું કે બહેનો જોડે કંઈ બીજું કંઈ ખરાબ સજા થઈ છે યા કંઈક થયું છે કારણ કે ઓબ્વિયસલી અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન જે 144 કે કંઈક લાગી હતી તેમાં એવું છે કે ભાઈ બેન દૂર લઈને છોડી નાખો તમે એટલે એ થયું છે હવે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે કે આ જે એક્ટિવિઝમ કરી રહ્યા છે આ મોબ એક્ટિવિઝમ અમે જે કહીએ છીએ અગર હજી એ લોકો અગર આ બહેનોના નામે મિસગાઈડ કરે કારણ કે આપણને ખબર છે કે ઘણી ચીજો ઘણા લોકો મિસગાઈડ થઈ જાય છે અને પછી પેલી બધી બિચારા ગામડાઓની બહેનો અરે અમારો હક છે અમારો અધિકાર છે પેલી ગાડીઓ આવે એટલે બધી ગાડીઓમાં પહોંચી જાય એટલે અગર એ રીતે થશે તો ઓબ્વિયસલી આ મોટું રૂપ લેશે પણ અગર એ રીતે લોકો એક મિસગાઈડ જે કરે છે ને લોકોને બુદ્ધિ આવે તો ઓબ્વિયસલી નથી થવાનું એટલે લાવ લેટ અસ સી કે એ જે આપણા એક્ટિવિઝમ વાળા બેન છે એ આને કેટલું હજી ફ્યુઅલ કરી શકે છે એ જોઈએ પણ એક વાત ચાકી છે કે આખા પરથી એ દેખાઈ ગયું કે મિસ્ટર ફડણવીસ હેઝ ટેકન અ બેક સ્ટેપ ટુ સેવ હિઝ ફોર ધ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ